વડોદરા નવલખી મેદાન પાસે અછોડા તોડનો બનાવ સામે આવ્યો છે. પહેલી સવારે 6:30 વાગ્યાના અરસામાં વૃદ્ધા શાક માર્કેટ પગપાળા જઈ રહ્યા હતા અને આ દરમિયાન નવલખી મેદાન પાસે પાછળથી બાઇક પર બે ઈસમો સવાર હતા. તેને આજે મહિલા હતા તેમના ગળામાંથી અછડો તોડી અને ત્યાંથી ફરાર બન્યા હતા. આજે કિસ્સો છે તે નવલખી મેદાન પાસેથી એટલે કે રાવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી સામે આવ્યો છે. આધેડ શાકભાજી લેવા માટે માર્કેટ પગપાળા જઈ રહ્યા હતા. નવલખી મેદાન નજીક પાછળથી બાઇક ઉપર આવેલા બે અજાણ્યા ઈસમોએ મહિલાનો અછડો તોડી અને ફરાર થયા હતા. મહિલાનો અછડો તોડતા જ મહિલા રોડ ઉપર પટકાયા હતા. રાવપુરા પોલીસ સ્થળ પર પહોંચી અને તેમના દ્વારા તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજના જે હતા તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ પણ આ તપાસમાં જોડાયા હતા. આજુબાજુમાં ધંધો કરતા ફેરિયાઓ દ્વારા તેમના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. હવે એસીપી અશોક રાઠવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જણાવવામાં આવ્યું છે કે મહિલા ગ્રુપની અંદર મોર્નિંગ વોક કરવા માટે નીકળી હતી. આજે વૃદ્ધા છે, 65 વર્ષના હતા. પોલીસ હાલ વિવિધ જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે તપાસ હાથ ધર્યો છે. સાહેબ, આજે છોડાતોડની ઘટના બની નવલખી પાસે શું છે વિગત એની? સવારના લગભગ 6:40 વાગ્યે બદામડી બાગ તરફથી એક બેન છે, તેમનું આખું જે ગ્રુપ છે વોકિંગ માટે નીકળતા હોય અને તે વખતે બે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે અછોડા આંચકીને નવલખી ગેટથી યુટર્ન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા. સાહેબ, કેટલા ઉંમરના બેન છે, કેટલા તોલાનો અછોડો હશે? જે બેન છે એમની ઉંમર લગભગ 65ની આજુબાજુ છે અને જે અછોડો છે એ જે બેન કહી રહ્યા છે એનો 3.5 તોલાનો. સાહેબ, કોઈ સીસીટીવી ફૂટેજ કંઈ ચેક થયા હોય ને કંઈ મળ્યું હોય આરોપીનો સગડ? નરસિંહભોગ 4 રસ્તા અને નવલખી ગેટ છે એ બધી જગ્યાએ જે સીસીટીવી છે એ રિકવર કરવામાં આવેલી છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે છે, એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ સીસીટીવી લેવાની પ્રોસિજર ચાલુ છે. ઓકે સાહેબ.